નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં સ્વાગત છે. આપનું સમાચારો સાથે હું છું અંકિત. સૌથી પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર. એસજી હાઈવે પર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફાયર સેફટી ન હોવાથી બાંધકામો તોડાયા છે. 35 જેટલા બાંધકામો તોડાયા છે. એએમસી વિભાગે સપાટો બોલાવતા એસજી હાઈવે પર ડેમોલિશનની કામગીરી હાથ ધરી. ફાયર સેફટી ન હોવાના કારણે બાંધકામો તોડાયા છે. એએમસીએ 35 બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. ફાયર સેફટી ન હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એએમસી દ્વારા. ઉલ્લેખનીય છે કે એસજી હાઈવે પર ડેમોલિશનની કાર્યવાહી એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે. કારણ એ સામે આવી રહ્યું છે કે ફાયર સેફટીનો અભાવ હતો આ તમામ બાંધકામોમાં, અને તેના કારણે 35 જેટલા બાંધકામોને તોડી પાડવાની ફરજ પડી છે. જણાવી દઈએ, 35 જેટલા બાંધકામ છે જેને તોડી પાડવાની ફરજ પડી છે, જ્યાં ફાયર સેફટીનો અભાવ હતો અને તેના કારણે એએમસી વિભાગે સપાટો બોલાવતા 35 જેટલા બાંધકામો તોડી પાડ્યા. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી વિભુ પટેલ. વિભુ, 35 જેટલા બાંધકામો તોડી પાડવાની ફરજ પડી છે અને કારણ એ જાણવા મળી રહ્યું છે કે સેફટી, ફાયર સેફટીનો અભાવ હતો ત્યાં બાંધકામોમાં. જે અંકિત, ખાસ કરીને કહી શકાય કે મુંબઈની રેસ્ટોરન્ટમાં જે આગનો બનાવ બન્યો અને આગના બનાવ બાદ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ દ્વારા પણ અમદાવાદમાં જે રેસ્ટોરન્ટ ચાલતી છે અને એમાં ફાયર સેફટી નથી તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને આ જે એકમ છે એ એસજી હાઈવે પર આવેલો છે અને પૂરી આખી જે વાંસથી બનાવેલી છે અને તેમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો હતો, જેના કારણે અત્યારે જે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આપણી સાથે ખાસ કરીને એસ્ટેટ વિભાગના અધિકારી છે, આપણે તેઓની સાથે વાત કરીશું. ચેતન્ય સર, ખાસ કરીને અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવા પશ્ચિમ ડેપ્યુટી ટીડીઓ ચૈતન્ય શાહ. એસજી હાઈવે ઉપર દિવ્ય ભાસ્કરની સામે જે ફૂડ કોર્ટ કરેલી હતી, જેમાં વાંસ વળીના સ્ટ્રક્ચર હતા અને જેમાં કોઈ ફાયર સેફટીની પ્રોવિઝન કે નહીં કે જેથી તરત આગ પકડી લે અને જાનના સલામતીને ભયરૂપ હતા, એ સ્ટ્રક્ચર સામે આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને કેટલા એકમો હશે કે જેમાં સીલ કરવામાં આવી છે, દૂર કરવામાં આવ્યા છે? આમાં ટોટલ બધા થઈને ફૂડ ટ્રક અને આવી રેસ્ટોરન્ટ થઈને લગભગ 80 જેવા એકમો ખરા. અને એમાં સીલ કરવાની નહીં, એમને જે દરેકે સ્વેચ્છાએ પોતાનો સામાન, માલ સામાન બહાર કાઢી લઈને જાતે જ લગભગ બધા દૂર કરે છે અને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને શાંતિપૂર્ણ માહોલમાં જે કામગીરી ચાલી રહી છે, અહીંયા વેપારીઓ છે તે વેપારીઓનો પણ માલ સામાન તૂટે નહીં તે માટે વેપારીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે કે જ્યાં સુધી વેપારીઓ આમાં સપોર્ટ કરી રહ્યા છે કે પોતાનો સામાન લઈ જાય છે ત્યાં સુધી ઓકે છે, પરંતુ જો વેપારીઓ આ કામ કરવાનું બંધ કરી દેશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તેને જેસીબીથી અહીંથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. ખાસ કરીને આ એકમો છે અંકિત, હું ફરી એક વખત બતાવી દઈશ કે આમાં જો આગ લાગે તો આગ તરત જ પકડાઈ જતી હોય છે, તેના કારણે જ આ બંધ કરવામાં આવી છે. આમાં ફાયર સેફટી નહોતી અને કોઈ પણ અહીંયા એસટી હાઈવે છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. બાજુમાં જ છે પેટ્રોલ પંપ પણ છે, એટલે કે કોઈ દુર્ઘટના ના ટળે બને એટલા માટે કોર્પોરેશન છે આગળથી જ પગલાં લઈ રહ્યું છે અને અહીંથી આ જે રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે, માછની રેસ્ટોરન્ટ, તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. જી જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એસજી હાઈવે પર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર સેફટીના અભાવ હોવાના કારણે 35 જેટલા બાંધકામો છે, જી હા, 35 જેટલા બાંધકામો જે છે તેને તોડી પાડવાની ફરજ પડી છે. એમસી વિભાગ દ્વારા સપાટો બોલાવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે આ જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા છે. એએમસી વિભાગે કાર્યવાહી હાથ ધરતા 35 જેટલા બાંધકામો તોડી પાડવામાં એએમસીએ સફળતા મેળવી છે. ફાયર સેફટીનો અભાવ હતો આ તમામ જગ્યાએ, જ્યાં આ એએમસી દ્વારા 35 બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. તરફ આખરે પ્રવીણ તોગડિયા કોર્ટમાં હાજર થઈ ગયા છે. કોર્ટ પરિસરમાં સમર્થકોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ સુરક્ષાનો પણ સઘન બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે. પ્રવીણ તોગડિયા ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે આખરે પ્રવીણ તોગડિયા ક્યારે આવશે કોર્ટ પરિસરમાં. 3 વાગ્યાની આસપાસ કોર્ટ પરિસરમાં આવી પહોંચ્યા છે પ્રવીણ તોગડિયા અને આખરે
તેમની પણ જે અરજી છે તે પણ મંજૂર થઈ શકે છે. બાબુ જમના પટેલની અરજી મંજૂર થઈ ગઈ છે. બિનજામીન પાત્ર જે વોરંટ છે તેને રદ કરવાની, ત્યારે પ્રવીણ તોગડિયાની અરજી પણ મંજૂર થઈ જશે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. કોર્ટની કાર્યવાહી છે, કોર્ટની આ લીગલ પ્રોસિજરને ફોલો કરવા માટે પ્રવીણ તોગડિયા પોતે કોર્ટ પરિસરમાં આવી પહોંચ્યા છે અને થોડી જ વારમાં હવે તેમની અરજી પણ મંજૂર થઈ જશે. જે બિનજામીનપાત્ર વોરંટ છે તે રદ કરવાની જે અરજી છે તે સમર્થકો સાથે કોર્ટ પરિસર પહોંચ્યા છે પ્રવીણ તોગડિયા. પ્રવીણ તોગડિયા મેટ્રો કોર્ટ પહોંચ્યા. જે પ્રોસિજર છે, જે લીગલ પ્રોસિજર છે તેને ફોલો કરવા માટે પ્રવીણ તોગડિયા અહીં મેટ્રો કોર્ટ પહોંચ્યા છે. સમર્થકો સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અહીં ઉપસ્થિત છે. સાથે જ પોલીસની પણ હાલ સઘન વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અહીં વર્ષ 1996ના ધોતિયાકાંડ મામલામાં વોરંટ રદ કરવા માટે કરાયેલી અરજીમાંથી 3ની જે અરજી છે તે મંજૂર કરીને તેમના વોરંટ રદ કરવામાં આવ્યા. પ્રવીણ તોગડિયા, બાબુ જમના પટેલ, જિગ્નેશ પટેલ, મુકુલ જોશી સહિતનાને બિનજામીનપાત્ર વોરંટ રદ કરવા અરજી કરી હતી, જેમાંથી બાબુ જમના પટેલ, જિગ્નેશ પટેલ, મુકુલ જોશીની અરજી મંજૂર રાખી તેમના વોરંટ રદ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ તમામે મેટ્રો કોર્ટમાં વોરંટ રદ કરવા માટે અરજી કરી હતી. આપણે જણાવી દઈએ કે મુકુલ જોશીના વોરંટ પણ રદ થયા છે. કોર્ટમાં હાજર થતા તેમની સામેનું જે બિનજામીનપાત્ર વોરંટ હતું તે રદ કરવામાં આવ્યું છે. તો આખરે પ્રવીણ તોગડિયાનું પણ બિનજામીનપાત્ર જે વોરંટ હતું તે પણ રદ કરાયું છે. એટલે કે તે રદ કરવાની જે અરજી કરવામાં આવી હતી પ્રવીણ તોગડિયા દ્વારા પણ તે અરજી પણ મંજૂર રખાઈ છે. એટલે કે તમામ લોકોના જે બિનજામીનપાત્ર વોરંટ હતા તે રદ કરાયા છે. અરજી સામે કરવામાં આવી હતી. આ લીગલ પ્રોસિજર છે, કોર્ટ પ્રોસિજરને પૂર્ણ કર્યા બાદ તોગડિયાનું વોરંટ પણ રદ કરવામાં આવ્યું છે. જી હા, મહત્વપૂર્ણ સમાચાર, પ્રવીણ તોગડિયાનું વોરંટ પણ રદ કરવામાં આવ્યું છે. તેમણે પણ અરજી કરી હતી. પ્રવીણ તોગડિયાએ પણ જે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું તેમના વિરુદ્ધ તે રદ કરવા માટેની અરજી કરવામાં આવી હતી. પ્રવીણ તોગડિયા અને અન્ય જે આરોપીઓ છે તેમના દ્વારા, તમામ જે અન્ય આરોપીઓ છે તેમના જે વોરંટ ઇસ્યુ કરવાની જે અરજી હતી, રદ કરવાની અરજી હતી તે માન્ય રખાઈ હતી, મંજૂર રખાઈ હતી અને આખરે પ્રવીણ તોગડિયાની પણ અરજી માન્ય રખાઈ છે. એટલે કે તેમને પણ બિનજામીનપાત્ર વોરંટ જે ઇસ્યુ તેમના વિરુદ્ધ કરવામાં આવ્યું હતું તેને રદ કરવામાં આવ્યું છે અને તેમની અરજી પણ ગ્રાહ્ય રાખવામાં આવી છે. એટલે કે હવે કોર્ટ પોતાની આગામી પ્રોસિજર ફોલો શું કરે છે તેના પર સૌની નજર છે. પરંતુ હાલ તો બિનજામીનપાત્ર વોરંટ જે ઇસ્યુ કરવામાં આવ્યા હતા તમામ આરોપીઓ વિરુદ્ધ, ત્યારે કોર્ટે પ્રવીણ તોગડિયાનું જે વોરંટ છે બિનજામીનપાત્ર તે રદ કર્યું છે. પ્રવીણ તોગડિયાની અરજીને મંજૂરી મળી ગઈ છે, તેમને મંજૂર રાખવામાં આવી છે અને આખરે પ્રવીણ તોગડિયાને બિનજામીનપાત્ર વોરંટમાંથી મંજૂરી મળી ગઈ છે. એટલે કે તેમની અરજીને મંજૂરી મળી ગઈ છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે પ્રવીણ તોગડિયા કોર્ટ પરિસર પહોંચ્યા હતા. તેમણે પહેલા પણ આ બિનજામીનપાત્ર વોરંટ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમન્સ પાઠવવામાં આવે ત્યારબાદ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે, પરંતુ મને સમન્સ મળ્યું જ નથી અને તે પહેલા આ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આખરે સમાચાર મળી રહ્યા છે કે તોગડિયાનું પણ વોરંટ જે છે તે રદ થયું છે. એટલે કે બિનજામીનપાત્ર વોરંટ જે ઇસ્યુ કરવામાં આવ્યું હતું પ્રવીણ તોગડિયા વિરુદ્ધ તે પણ રદ કરાયું છે. પહેલાથી જ પ્રવીણ તોગડિયા દ્વારા અરજી કરી દેવામાં આવી હતી અને એ અરજીને મંજૂરી આપતા, તે અરજીને માન્ય રાખતા આખરે પ્રવીણ તોગડિયાનું પણ બિનજામીનપાત્ર વોરંટ રદ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પ્રવીણ તોગડિયા પણ આ કેસમાં આરોપી તરીકે દર્શાવાયેલ છે અને તેના કારણે જ તેમણે પણ અરજી કરવાની ફરજ પડી હતી. બિનજામીનપાત્ર વોરંટ તેમના વિરુદ્ધ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જોકે તેમણે પણ તુરંત જ અરજી કરી દીધી હતી અને આ અરજીને આખરે કોર્ટે માન્ય રાખી છે. કોર્ટ પરિસરમાં પોતે આવી પહોંચ્યા હતા કોર્ટમાં અને તેના કારણે કોર્ટમાં હાજર થતા તેમની જે અરજી છે તે માન્ય રખાઈ છે. એટલે કે તેમને પણ હવે બિનજામીનપાત્ર વોરંટ જે તેમના વિરુદ્ધ નીકળવામાં આવ્યું હતું તેને રદ કરાયું છે. અમદાવાદ મેટ્રો કોર્ટે આ વોરંટ રદ કર્યું અને તોગડિયાની અરજીને કોર્ટે માન્ય રાખી છે. પ્રવીણ તોગડિયાએ પહેલા જ અરજી કરી દીધી હતી. જે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું તેમના વિરુદ્ધ તેને લગતી અરજી કરવામાં આવી હતી પ્રવીણ તોગડિયા દ્વારા અને આ અરજીને માન્ય રાખવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી કલાપી બિરડિયા. કલાપી, જે નક્કી હતું લગભગ તે જ વસ્તુ થઈ છે. આખરે પ્રવીણ તોગડિયાની જે અરજી છે તેને પણ માન્ય રાખવામાં આવી છે અને લગભગ તમામ આરોપીઓના બિનજામીનપાત્ર વોરંટ હતા તે રદ કરાયા છે. આજે આપણે જાણી દઉં કે વર્ષ 1996 થયેલા ધૃત્યાકાંડ કેસમાં પ્રવીણ તોગડિયા અને અન્ય 39 લોકો સામે જે સમન વોરંટ નીકળ્યું હતું એ વોરંટને રદ કરવા માટે પ્રવીણ તોગડિયા, બાબુ જમના સહિતના જે મહત્વના ચાર લોકો જે છે એમને આજે મેટ્રો કોર્ટની અંદર તેમની સામે વોરંટ રદ કરવા માટેની અરજી કરી હતી અને મેટ્રો કોર્ટમાંથી હાજર થયા હતા. આ તમામ લોકો મેટ્રો કોર્ટમાં હાજર થયા બાદ મેટ્રો કોર્ટ દ્વારા તમામ સામેના વોરંટ રદ કરવામાં આવ્યા છે. બીજી વસ્તુ કે નક્કી થયેલી વાત નથી, પરંતુ એક કોર્ટ પ્રક્રિયા અને કાયદાકીય પ્રક્રિયાના પ્રોસેસના ભાગરૂપે જયારે વોરંટ ઇસ્યુ થાય છે ત્યારે આરોપી જે છે કોર્ટમાં હાજર થતા હોય છે અને પછી કોર્ટ છે એની સામેના વોરંટ રદ કરતું હોય છે. એ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આ વોરંટ રદ કરવામાં આવ્યા છે. જી કલાપી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આખરે પ્રવીણ તોગડિયાનું જે અરજી છે તે મંજૂર કરવામાં આવી છે. વોરંટ રદ કરવાની તોગડિયાની અરજીને કોર્ટે માન્ય રાખી છે અને તમામ આરોપીઓની અરજી છે તે મંજૂર થતાં આખરે બિનજામીનપાત્ર વોરંટ જે ઇસ્યુ કરવામાં આવ્યું હતું તે તમામ વિરુદ્ધ તે હવે રદ થઈ ગયું છે. તો તોગડિયાનું વોરંટ રદ કરવાની ફરજ પાડવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કોર્ટે પ્રવીણ તોગડિયાનું જે વોરંટ છે તે રદ કર્યું છે, કારણ કે તેઓ પોતે કોર્ટમાં હાજર થઈ ગયા અને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેમની જે અરજી છે તેમને રદ કરવામાં આવી છે. કોર્ટે પ્રવીણ તોગડિયાનું વોરંટ રદ કર્યું છે. અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. વોરંટ રદ કરવાની તોગડિયાની અરજીને કોર્ટે માન્ય રાખી છે. તોગડિયાનું વોરંટ આખરે રદ કરાયું છે. તોગડિયાનું વોરંટ રદ કરાતા સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા આ વોરંટ રદ કરવામાં આવ્યું છે. વોરંટ રદ કરવાની તોગડિયાની અરજી કોર્ટે માન્ય રાખી છે. હાલ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો પ્રવીણ તોગડિયા મીડિયાને કંઈક કહી રહ્યા છે, પરંતુ તે પહેલાં આપને જણાવી દઈએ કે અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા જે અરજી કરવામાં આવી હતી પ્રવીણ તોગડિયા દ્વારા તે મંજૂર કરી લેવાય છે. એટલે કે બિનજામીનપાત્ર વોરંટ જે ઇસ્યુ કરવામાં આવ્યા હતા તેમના વિરુદ્ધ તે હવે રદ કરી દીધા છે. મારી ઉપર ખોટો રાજકીય કેસ હતો. આ જયારે હતો ત્યારે પોલીસની સુરક્ષામાં હું આ કાર્યક્રમમાં હતો અને જે ઘટના બની એ હું પોલીસની સુરક્ષામાં હતો ત્યાંથી દૂર બની હતી. ઘટના સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું નિર્દોષ હતો. મને ખોટી રીતે સંડોવવામાં આવ્યો હતો. કોર્ટે ધરપકડનું વોરંટ કેન્સલ કરી મને મુક્ત કર્યો છે. હું આરોપ લગાવું છું કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને એમની જાણબાર પોલીસના કેટલાક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કોને સૂચના આપવામાં આવી છે એની મને જાણ છે અને એના સૂચનાના ઈશારે આ વોરંટ જે કોર્ટે ઇસ્યુ કર્યું હતું એનો અમલ કરવાનો પ્રયાસ થયો છે. આ મારો અવાજ દબાવવાનો પ્રયાસ છે. મારો એ અવાજ જિસમે મેને કહા થા
अयोध्या में राम मंदिर का संसद में कानून बनाओ, गौ हत्याबंदी का कानून बनाओ, कश्मीर के पंडितों के अपने घर में बसाओ, ट्रिपल तलाक का सिर्फ नहीं कॉमन सिविल कोड बनाओ, किसान आत्महत्या कर रहे हैं उनको पूरे देश में 1.5 गुना लागत पर मूल्य दो, 10 करोड़ हिंदू युवाओं को रोजगार दो, शिक्षा और स्वास्थ्य सस्ता करो। पूरे देश में देश की जनता की आवाज में उठा रहा हूं। कुछ समय से मेरी आवाज बंद करने का प्रयास चल रहा है, समय आने पर मैं बताऊंगा कि हिंदुओं की आवाज बंद कैसे करवाई जा रही है। और यही हिंदुओं की, देश के बेरोजगार युवाओं की, किसानों की, राम मंदिर की आवाज बंद करने के लिए मुझे गिरफ्तार करके जलाने का यह षड्यंत्र था। न्यायालय की कृपा से वह विफल हुआ है और मैं देश भर में लोकतांत्रिक पद्धति से राम मंदिर बनाने की, किसानों को लागत से 1.5 गुना मूल्य और युवाओं की रोजगार की आवाज उठाता रहूंगा। सर, खास करीने तमे उगी दो चुके 21 वर्ष जूनो केस री ओपन થયો છે અત્યાર સુધી એક કે સમન્સ ઇશ્યુ થયા નથી ને બિન જામીન પત્ર વોરન્ટ ઇશ્યુ કરવાનું શું કારણ? મેં કહ્યું કે મારી પાસે ચોક્કસ ઇન્ફોર્મેશન હે કે નિશ્ચિત પોલીસ ઓફિસર કો ઉપર સે મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર કી જાનબાર જાણકારી કે બિના સૂચના દી ગઈ હે और उनके आधार पर गिरफ्तार करके मुझे डराने का प्रयास किया गया है। वह तत्व कौन है जिन्होंने 5 बार पुलिस के द्वारा मुझे समन्स नहीं आने दिया? वह गुजरात सरकार जांच करके सार्वजनिक करे। मैं पुलिस के साथ हर महीने आता हूं, एक नहीं 5 बार पुलिस ने मुझे समन्स क्यों नहीं दिया? मुझे समन्स देने से पुलिस को किसने रोका? वह रोकने वाले वही है जो अयोध्या में राम मंदिर बनना नहीं देना चाहते हैं, जो किसानों को 1.5 गुना मूल्य नहीं देना चाहते हैं। सर, खास करी ने जो बात करी कि राजकीय किन्नाखोरी राखी ने तुम्हारे सामने बिन जामीन पत्र वारंट इशू करो उस कोड़ा इशारे करवामा आवे छे तू राजकीय किन्नाखोरी। ये जांच करने की जिम्मेदारी गुजरात की सरकार की है। मुख्यमंत्री उपमुख्यमंत्री मेरे 40 साल के सहयोगी स्नेही है, वह जांच करके सत्य को सामने लाए और 5 बार पुलिस को मुझे समन्स देने से रोकने वाले कौन है वह सार्वजनिक करे, ताकि गुजरात की जनता को पता चले कि सरकार के बाहर के लोग भी यहाँ षड्यंत्र कर रहे हैं। धरपकड़ वॉरंट केन्सल थे પછી તારીખ કોર્ટ સમન્સ ઇશ્યુ કરે। 30 તારીખે હાજર રહેવા કીધું છે આપને, કઈ કોર્ટે સૂચના આપી છે? નહીં, એ પહેલા હાજર થઈ ગયા એટલે પછી 30 તારીખે આવવાની જરૂર નથી। સર, આગે કે રણનીતિ ક્યા હોગી આપકી? ન્યાયાલય જો કહેંગા ઉસકા આદેશ શિરોધારે કરેંગે। ભારત કા સંવિધાન સર્વોપરી હે ઓર પ્રવીણ તોગડિયા ઉસકે સામને માથા ઝુકાયેગા। જો ન્યાયાલય કહેંગા વહ હમ કરેંગે। સર, હવે પછીની મુદ્દતોમાં હાજર રહેશો ખરા તમે? બિલકુલ હાજર રહીશું। સમન્સ મળશે એ દિવસે ડોક્ટર પ્રવીણ તોગડિયા ભારતની કોઈ પણ કોર્ટના કોઈ પણ કેસમાં હાજર રહેશે। પ્રવીણ તોગડિયા પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જણાવ્યું કોર્ટ જે કહેશે તે કરીશ। પ્રવીણ તોગડિયાએ આ નિવેદન આપ્યું, સરકાર બહારના લોકો મારા વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે, અને સાથે તેમણે એ પણ જણાવ્યું કે કોર્ટ દેશની કોઈ પણ હોય પરંતુ ત્યાં જો મને બોલાવવામાં આવશે તો હું ચોક્કસપણે ત્યાં હાજર રહીશ। 3 વાગ્યાની આસપાસ કોર્ટ પરિસરમાં પ્રવીણ તોગડિયા પહોંચી ગયા હતા, મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે હતા, અને સાથે તેમણે નિવેદન આપ્યું છે કે સરકાર બહારના વ્યક્તિ આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે। મેં કોમન સિવિલ કોડની માંગ કરી હતી, મારો અવાજ દબાવવાનો પ્રયાસ અહીં થઈ રહ્યો છે, હિન્દુઓનો અવાજ દબાવાઈ રહ્યો છે। આ નિવેદન પ્રવીણ તોગડિયા દ્વારા આપવામાં આવ્યું છે। મારી ધરપકડ કરી જેલમાં નાખવાનું આ કાવતરું છે, હું રામ મંદિર અને યુવાનોને રોજગારનો અવાજ ઉઠાવવા માટે જણાવી રહ્યો છું। પોલીસ અધિકારીઓને ઉપરથી સૂચના અપાઈ હતી, સાથે તેમણે જણાવ્યું કે મેં કોમન સિવિલ કોડની માંગ કરી હતી પરંતુ મારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પ્રવીણ તોગડિયાએ આ નિવેદન આપ્યું છે।
રવિન તોગડિયાએ સાથે એ પણ કહ્યું છે કે મારી ધરપકડ કરીને જેલમાં નાખવાનું કાવતરું હતું. સાથે જણાવ્યું છે કે કોઈપણ કોર્ટમાં, દેશની કોઈપણ કોર્ટમાં મને હાજર રહેવાનું કહેશે ત્યાં હું હાજર રહીશ. વાત રાજકોટની કરીએ તો રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં ઝૂમાંથી ઘુવડ ચોરી થવાના મામલે ઝૂમાં ચાલતી સિક્યોરિટી એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ છે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સીસીટીવી લગાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આજની સ્ટેન્ડિંગ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાંથી ઘુવડની ચોરી થઈ હતી ત્યારે ઝૂમાં ચાલતી સિક્યોરિટી એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ છે અને અહીં સીસીટીવી કેમેરા લગાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આજની સ્ટેન્ડિંગની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એક તો જે સિક્યોરિટી એજન્સી છે તેને બ્લેકલિસ્ટ કરાઈ, એટલે કે તેના સ્થાને અન્ય કોઈ સિક્યોરિટી એજન્સીને હવે કામ સોંપવામાં આવશે અહીંની સિક્યોરિટીનું, અને સાથે જ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પણ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સી બ્લેકલિસ્ટ કરાઈ, ઘુવડ ચોરી થતા રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ અચાનક જ ચર્ચામાં આવી ગયું છે. જોકે આ ઘુવડની ચોરી કોણે કરી, ચોરી કરીને કોઈ ક્યાં લઈ ગયું, તે તમામ બાબતે હવે તપાસ ચોક્કસપણે કરવી જ રહી. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ચાલતી સિક્યોરિટી એજન્સીને બ્લેકલિસ્ટ કરાય છે. સ્ટેન્ડિંગ આજની સ્ટેન્ડિંગ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ તરફ રાજકોટમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યો અને એટલો માર માર્યો કે તેને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. રાજકોટની હલિંડા પ્રાથમિક શાળાની આ ઘટના છે જેમાં શિક્ષિકા પારુલબેને વિદ્યાર્થીને માર માર્યો. હોમવર્ક ન કર્યું હોવાથી માર માર્યો હોવાની વાત હાલ સામે આવી રહી છે. રાજકોટમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યો અને માર મારતા વિદ્યાર્થીને કાનમાં પરેશાની થઈ ગઈ અને તેના કારણે જ જ્યારે વિદ્યાર્થીના માતા પિતાને આ બાબતની જાણ થઈ ત્યારે શિક્ષિકા અંગે ફરિયાદ કરાવવા માટે પહોંચ્યા હતા. બધાને ચોપડા જોઈ લીધા, મારું બાકી હતા ને તો મેં કીધું મારી બેનમાં ચોપડો ઘરે ભૂલાઈ ગયો, તો બેન કહેતા ઘરે નહીં ભૂલાઈ ગયો તો થયો જ નહીં, તો પછી નીચે પડ્યો તો મને નથી ખબર, તો બેને પછી મને લાફો માર્યો, પછી ખબર પડી નીચે માં ચોપડો પડ્યો. આ તરફ ખેડા જિલ્લાનું માતર આજે સ્વયંભૂ બંધ રહ્યું. માતરના વણઝારા સમાજની સગીર યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા ચકચાર મચી જવા પામી છે, જેના માતરના વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. માતરના વેપારીઓએ સગીર યુવતીને ભગાડી જનાર યુવકના વિરોધમાં માતરમાં પોતાની દુકાનો અને વ્યવસાય સ્વયંભૂ બંધ રાખ્યા હતા. પોલીસે આરોપી અને સગીરાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. વર્ષની સગીરભાઈની દીકરી એને એક મુસ્લિમ યુવક ભગાડી ગયો છે પરમ દિવસે, તો અમે પોલીસમાં રજૂઆત કરી છે કે ભાઈ અમારી દીકરી પરત આવો, જલ્દીથી જલ્દી કાર્યવાહી કરો અને જે પેલો યુવક જે ભગાડી ગયો છે એના સામે સખ્તમાં સખ્ત સજા થાય અને એવી અમારી માંગણી છે વંજારા સમાજની. મેન આરોપી અને સગીરાબેનને પકડવા માટે પોલીસની બે ટીમો બનાવી અને અલગ અલગ વિસ્તારમાં એમની શોધખોળ ચાલુ છે અને એમને ટૂંકમાં શોધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમાચારોના અંતમાં એક વિશેષ અહેવાલ. રાજકોટમાં માની મમતાના થયેલા ખૂનમાં પુત્ર સંદીપની પત્ની રચના પણ એટલી જ જવાબદાર હોવાનું ખુલ્યું. કહેવાય છે કે રચના અવારનવાર સંદીપની માં જયશ્રીબેન સાથે ઝઘડતી હતી અને તેને કારણે કંટાળીને સંદીપે તેની માને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાનો નિર્ણય કર્યો હતો. માની મમતાનું કર્યું પુત્ર સંદીપે ખૂન. માના ખૂન પાછળ સંદીપની પત્ની રચના પણ જવાબદાર. માની હત્યા પાછળ સાસુ વહુની તકરાર. બીમાર સાસુની સારવાર માટે વહુને તકલીફ પડતી હતી. શું રચનાને પણ સંદીપના કાવતરાની હતી જાણ? રચના પણ સંદીપને તેની માતાને ચોથે માળ લઈ જતી વખતે સલાહ આપતી હતી. રાજકોટમાં પુત્રએ બીમાર માતાને ચોથા માળેથી ફેંકી હત્યા નિપજાવી. આ બનાવને લઈ ચારે તરફથી પુત્ર પર ફિટકાર વરસી રહ્યો છે. 3 મહિના પહેલા માતાએ ચોથા માળેથી પડતું મૂકી બનાવને આત્મહત્યામાં ખપાવી દીધો હતો, પરંતુ નાનામાં ફોન અને અરજીએ ભાંડો ફોડ્યો હતો અને અંતે પોલીસે પુત્રને ઝડપ્યો ત્યારે બોલી ઉઠ્યો કે પત્ની અને માતા વચ્ચે અવારનવાર થતા ઝઘડાને લઈ હું કંટાળી થાકી ગયો, આથી માતાને ચોથા માળેથી ફેંકી દીધી. જ્યારે સંદીપ તેની માને મારવા ઉપર લઈ જતો હતો ત્યારે સીસીટીવીમાં તેની પત્ની રચના પણ તેને સલાહ આપતી દેખાઈ હતી.
એટલે મનાય છે કે રચનાને પણ સંદીપના કાવતરાની ખબર હોવી જોઈએ. માં ચોથા માળેથી પડી ત્યારે રચના અડધો કલાક સુધી ઘરમાં જ રહી હતી. માના મોત સમયે સંદીપની આંખમાંથી એક આંસુ પણ સર્યું નહોતું. માને મૃત હાલતમાં જોઈને બહેને સંદીપને તમાચા પણ માર્યા. બહેને પણ હતો અંદાજ કે ભાઈએ કંઈક ખોટું કર્યું છે. માતા જયશ્રીબેન પડી ગયાનું પાડોશીએ જાણ કરતા પુત્ર સંદીપ તુરંત નીચે ઉતર્યો, પરંતુ ઘરમાં રહેલી સંદીપની પત્ની અડધો કલાક સુધી ઘરમાંથી બહાર નહોતી આવી, પરંતુ સંદીપની આંખમાંથી એક આંસુ પણ નહોતું સર્યું. પોલીસની પૂછપરછમાં સંદીપે રડતા રડતા આ વાત કબૂલી હતી. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.